નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપસૌનું ખૂબ જ હાર્દિક રૂપે સ્વાગત છે જીકે હોમમાં. મિત્રો, મુખ્ય શિક્ષિકાની આપણી તૈયારીના ભાગ સ્વરૂપે આજના વિડીયોમાં આપણે મહત્ત્વના કેટલાક મોક ટેસ્ટના પ્રશ્નો જોવાના છીએ. આજના વિડીયોની પીડીએફ ફાઇલ આપણે અમારી ટેલિગ્રામ ચેનલમાંથી મળી જશે. અમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એ લિંક પર ક્લિક કરીને તમે અમારે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. તદઉપરાંત મુખ્ય શિક્ષિકાના રિલેટેડ બીજું પણ જે ઉપયોગી મટીરિયલ છે એ પણ આપણે અમારી ટેલિગ્રામ ચેનલમાં ઉપલબ્ધ થઈ રહેશે. તો શરૂઆત કરીએ મિત્રો વિડીયોની. સૌથી પહેલો પ્રશ્ન છે કે એક્લેમ્સિયા થવાના કેસમાં કયા કયા લક્ષણો જોવા મળે છે. તો એક્લેમ્સિયા થયો હોય તો એપિગેસ્ટ્રિક પેઇન થાય અને ઉલટી થાય, માથાનો દુખાવો થાય અને ખેંચ આવે છે. આ એક્લેમ્સિયા થવાના કેસમાં આ લક્ષણો જોવા મળે છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે ધનુર્રોગ સામે રક્ષણ આપતી રસી કઈ છે. તો ધનુના રોગ સામે ટીટીની રસી રક્ષણ આપે છે. કઈ રસી? ટીટીની રસી. ત્યારબાદનો પ્રશ્ન કે કયા વર્ષમાં જન્મ મરણનો કાયદો અમલમાં આવ્યો હતો. તો વર્ષ 1972માં જન્મ મરણનો કાયદો બનાવવામાં આવ્યો હતો, અમલમાં આવ્યો હતો. ત્યારબાદ છે કે ફાઇલેરિયા રોગ કયા મચ્છરથી ફેલાય છે. કયો રોગ છે? ફાઇલેરિયા. તો કયા મચ્છરથી? ક્યુલેસ માદા મચ્છર આવે છે, એના કરડવાથી આ ફાઇલેરિયા રોગ થાય છે. પ્રશ્ન મહત્વનો છે મિત્રો. ફાઇલેરિયા રોગ કોના દ્વારા ફેલાય છે? ક્યુલેસ માદા મચ્છર દ્વારા. ત્યારબાદ છે કે અકસ્માત સમયે પ્રાથમિક સારવાર એટલે કે સહાય અને સારવારના શોધક કોણ હતા. તો અકસ્માત સમયે પ્રાથમિક સારવારના શોધક હતા એઝમાર્ક, જે જર્મનીના છે. કોણ હતું? એઝમાર્ક, જર્મનીના. ત્યારબાદનો પ્રશ્ન કે હોસ્પિટલનું કામકાજ સજીવન કરવાના ઉદ્દેશ્યથી 19મી સદીમાં કઈ સંસ્થા સ્થપાઈ હતી. તો જવાબ છે સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ એસોસિએશન. કઈ સંસ્થા છે? સેન્ટ જ્હોન એમ્બ્યુલન્સ એસોસિએશન. હોસ્પિટલનું કામકાજ સજીવન કરવાના ઉદ્દેશ્યથી 19મી સદીમાં આ સંસ્થા સ્થપાઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન આયુષ્યમાન ભારત યોજનાને બીજા કયા નામથી ઓળખાય છે. આ પણ મહત્વનો પ્રશ્ન છે. તો આયુષ્યમાન ભારત યોજનાને બીજા મોદી કેર નામથી પણ ઓળખાય છે. મોદી કેર યોજના, આયુષ્યમાન ભારત યોજના. ત્યારબાદનો પ્રશ્ન કે નાના બાળકને તાવ માપવા માટે કયું થર્મોમીટર વપરાય છે. તો નાના બાળકોને તાવ માપવા માટે રેક્ટલ થર્મોમીટર વપરાય છે. કયું થર્મોમીટર? રેક્ટલ થર્મોમીટર. ત્યારબાદનો પ્રશ્ન કે એબોર્શનના કુલ કેટલા પ્રકાર છે. તો એબોર્શનના કુલ 7 પ્રકાર હોય છે. ત્યારબાદનો પ્રશ્ન ઓસિનમાં કયા કોષો જકડાયેલા હોય છે. તો ઓસિનમાં અસ્થિ કોષો જકડાયેલા હોય છે. ઓસિનમાં કયા કોષો? અસ્થિ કોષો. ત્યારબાદનો પ્રશ્ન સ્તનપાન કરાવતી માતા દ્વારા બાળકના જન્મના પ્રથમ વર્ષ દરમિયાન સામાન્ય રીતે લગભગ કેટલું દ્રાવણ ઉત્પન્ન થાય છે. તો પ્રથમ વર્ષ દરમિયાન 850 મિલી દ્રાવણ ઉત્પન્ન થાય છે. ત્યારબાદનો પ્રશ્ન એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામમાં અપાતી મોટી લાલ ગોળીમાં કેટલા માઇક્રોગ્રામ ફોલિક એસિડ હોય છે. તો 500 માઇક્રોગ્રામ ફોલિક એસિડ હોય છે લાલ ગોળીમાં, જે એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન કે માતા યશોદા ગૌરવ નિધિ વીમા યોજનાનો આરંભ કયા વર્ષમાં થયો. તો વર્ષ 2009માં આરંભ થયો હતો માતા યશોદા ગૌરવ નિધિ વીમા યોજનાનો. ત્યારબાદ છે કે હડકાયું કૂતરું કરડે એટલે વ્યક્તિને કેટલા સમયમાં હડકવા લાગુ પડે છે. તો હડકાયું કૂતરું કરડે એના 15 થી 8 માસની અંદર વ્યક્તિને હડકવા લાગુ પડે છે. ત્યારબાદનો પ્રશ્ન કે 5 થી 6 વર્ષની ઉંમરે બાળકને કઈ વેક્સિન આપવામાં આવે છે. તો બાળકને ડીટીનો સેકન્ડ ડોઝ આપવામાં આવે છે 5 થી 6 વર્ષની ઉંમરે. ત્યારબાદનો પ્રશ્ન કે મુખમાં આવેલા લાળ ગ્રંથિમાં કયો ઉત્સેચક હોય છે. તો લાળ ગ્રંથિમાં ટાયલિન નામનો ઉત્સેચક હોય છે. કયો ઉત્સેચક? ટાયલિન. ત્યારબાદ છે કે શરીરમાં વધારાની ફેટ ક્યાં જમા થાય છે. તો શરીરમાં જે વધારાની ફેટ છે એ એડિપોઝ ટિશ્યુમાં જમા થાય છે, એડિપોઝ ટિશ્યુમાં. ત્યારબાદ છે કે યલો એન્ઝાઇમિન તરીકે કયું વિટામિન જાણીતું છે. યલો એન્ઝાઇમિન. તો વિટામિન B2 જાણીતું છે યલો એન્ઝાઇમિન તરીકે. ત્યારબાદનો પ્રશ્ન વિટામિન એનું પૂર્વગામી સ્વરૂપ કયું છે. તો કેરોટીન એ વિટામિન એનું પૂર્વગામી સ્વરૂપ છે. ત્યારબાદનો પ્રશ્ન કે યુરિન સુગર ટેસ્ટ કરવા માટે કેટલો યુરિન જોઈએ. તો યુરિન સુગર ટેસ્ટ કરવા માટે 5 cc યુરિન જોઈએ છે. તો મિત્રો, આ હતા કેટલાક મહત્ત્વના પ્રશ્નો કે જે મુખ્ય શિક્ષિકાની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આશા રાખું છું કે વિડીયો આપને ગમ્યો હશે. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક અને શેર કરી દો વિડીયોને, અને આપણે સૌની ચેનલ જીકે હોમને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન દબાવી દેજો. કારણ કે બેલ આઇકન દબાવશો તો અમારા આવનારા દરેકે દરેક નવા નવા વિડીયોની રેગ્યુલર માહિતી આપને મળતી રહેશે. અને જો તમારું કોઈ મંતવ્ય હોય, કોઈ પ્રશ્ન હોય, કોઈ સજેશન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. મિત્રો, નવા વિડીયોમાં નવી માહિતી સાથે નવા મુદ્દા સાથે ફરી મુલાકાત થશે. જય હિન્દ, જય ભારત.